પંચમહાલની હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ પર કૌભાંડનો આરોપ લાગ્યો છે. બંને પાસેથી 3 કરોડ 68 લાખ વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો. ફેબ્રુઆરી 2018 થી ઓગસ્ટ 2020 સુધીના કાર્યકાળમાં ગેરરીતિ થઈ. હાલોલ નગરના વિકાસના કામોમાં નિયમોને નેવે મુકાયા હતા. કામની વિજિલન્સ તપાસ કરવામાં આવતા કૌભાંડનો ખુલાસો થયો. હાલોલ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ સુભાષ પરમાર અને ઉપપ્રમુખ શીતલ પટેલ સામે કરોડોની ગેરરીતિ સાબિત થઈ. સત્તાનો દુરુપયોગ કરીને તંત્રને વહીવટી મંજૂરી લીધા વગર કરોડોના કામ થયા હતા. તત્કાલીન પ્રમુખ સુભાષ પરમાર પાસેથી 2 કરોડ 78 લાખ 54 હજાર 218 રૂપિયા અને તત્કાલીન ઉપપ્રમુખ શીતલ પટેલ પાસેથી 90 લાખ 18 હજાર 474 રૂપિયા વસૂલવા માટેનો આદેશ કરાયો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયેન્દ્ર પાસેથી. જયેન્દ્ર, હાલોલ નગરપાલિકાના જે પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ છે તેમની પાસેથી કરોડો રૂપિયા વસૂલવા માટેનો આદેશ કરવામાં આવ્યો, શું અપડેટ? જી બિલકુલ, હાલોલ નગરપાલિકાના જે કથિત કૌભાંડ છે તે ફરી એક વખત સામે આવ્યું છે વત્સલ. અને આ વખતે જે કૌભાંડ છે તે કરોડોનું છે, કારણ કે નગરપાલિકા હાલોલના જે પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ છે તે બંનેએ મળીને આ ગેરરીતિ આચરી હોવાની જે વિજિલન્સની ટીમ છે તેની તપાસમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે. વિજિલન્સની ટીમ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને આ બંને પ્રમુખ અને ઉપપ્રમુખના કાર્યકાળ દરમિયાન એટલે કે 2018 થી લઈ અને 2020 સુધી જે કામો કરવામાં આવ્યા હતા વિકાસના હાલોલ નગરમાં તે મામલે રજૂઆત થઈ હતી ને ત્યારબાદ આ સમગ્ર મામલે તપાસ થઈ હતી, જેમાં 3.68 કરોડ રૂપિયા જે છે તેની કથિત ગેરરીતિ સામે આવી છે. અને આ સમગ્ર મામલે હાલ જે પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કોર્ટ દ્વારા હાલોલ ચીફ ઓફિસરને આદેશ કરવામાં આવ્યો છે કે આ પૂર્વ પ્રમુખ સુભાષ પરમાર અને ઉપપ્રમુખ જે પૂર્વ છે શીતલ પટેલ આ બંને પાસેથી આ રૂપિયા જે છે તે વસૂલ કરવામાં આવે. પરંતુ સૌથી મહત્વની વાત છે કે તત્કાલીન પ્રમુખ સુભાષ પરમાર દ્વારા 2.78 કરોડ રૂપિયાની જે માતબર રકમની ગેરંટી છે તે આચરવામાં આવી હોવાની આ સમગ્ર મામલામાં બિલકુલ બિલકુલ. જયેન્દ્ર, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.